સમગ્ર વર્ષ દરમિયાન પોતાનું અને પરિવારનું ભરણ પોષણ કરવા માટે અષાઢ સુદ 11 થી ભરૂચનો માછીમાર સમાજ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, કારણ કે આજના દિવસથી લઈ વરસાદી ઋતુના 4 જુવાર દરમિયાન તેઓને સમગ્ર વર્ષનું ભરણ પોષણ કરવા નર્મદા માછીમારી કરી મળતું હોય છે, જેને લઈને ભજન કીર્તનની સાથે નર્મદા નદીના નાળા સાથે પણ છેડેથી બીજા છેડે સુધી દૂધનો અભિષેક કરી 121 મીટરની લાંબી ચૂંદણી પણ અર્પણ કરી હતી। આ સમય દરમિયાન સાગર ખેડૂઓની માતા રક્ષા કરે અને સુરક્ષિત પરત ફરે તે માટે પણ પરિવારની મહિલાઓ દ્વારા પ્રાર્થના કરાતી હોય છે। આ વરસાદી ઋતુના 4 જુવાર દરમિયાન હિલસા માછલીની આવક મોટા પ્રમાણમાં થાય છે, જેની માંગ મુંબઈ, બેંગ્લોર અને સાઉથ ભારતમાં પણ વધુ હોય છે, અને જેથી વેપારી વર્ગનો અહીં ધસારો આવનાર સમયમાં મોટી સંખ્યામાં જોવા મળશે। ત્યારે ભાડભૂત સહિત ભરૂચ જિલ્લામાં વસતા માછીમાર સમાજ પણ સવારથી જ નર્મદા નદી અને દરિયાકાંઠે વિવિધ ધાર્મિક પૂજાઓ સાથે નર્મદા નદીમાં દૂધાભિષેક સહિત ચૂંદડી અર્પણ સાથે ધાર્મિક પૂજા કરી પોતાની રોજગારી શરૂ કરી હતી। માછીમારો આ 4 મહિનાના સમયગાળામાં આખા વર્ષની રોજગારી મેળવી લેતા હોય છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસે તો નર્મદા ડેમમાં પાણીની આવક થાય અને પાણી છોડવામાં આવે તો પણ નવા નિર્માણ નવી માછલી સહિત હિલસા માછલીની આવક વધુ પ્રમાણમાં થતી હોવાના કારણે પણ માછીમારોની રોજગારી આશીર્વાદરૂપ સાબિત થતી હોય છે। આજે દેવસુતિ દેવસાઈની એકાદશી અમારા માછીમાર લોકો માટે બહુ ઘણો મહત્વનો દિવસ છે। આ દિવસે એના એક દિવસ પહેલાં અમારા લોકો 24 કલાકનું ભજન કરી ભજન કીર્તન કરી માં સિકોતર માતાને માં નર્મદા માતાને પૂજન અર્ચન કરી અને માછીમારીના ધંધાની આજના રોજ આજના દિવસે સુખદ શરૂઆત કરી રહ્યો છે। આ દિવસે માછીમારોનો દિવસ એટલા માટે મહત્વનો છે કે આ દિવસે માછીમારો પોતાની રોજીરોટી માટે આખા વર્ષની કમાણી માટે આખા વર્ષના કુટુંબનું ગુજરાન ચલાવવા માટે અને એની રોજીરોટી મેળવવા માટે માં નર્મદાને અને માં સિકોતર માતાને પ્રાર્થના અર્ચન કરી પૂજન કરી 121 મીટરની ચૂંદરી અર્પણ કરીને આ દિવસને ભવ્ય બનાવી માછીમારો પોતાની મચ્છીમારી માટેનો ધંધો શરૂ કરવા જઈ રહ્યો છે। એ દિવસે અમે માછીમારો પૂજન અર્ચન કરીને માં નર્મદા માટે પ્રાર્થના કરીએ છીએ કે હે માં નર્મદા, હે માં સિકોતર માતા, અમારા લોકોનું ગુજરાન ચલાવવા માટે આખા વર્ષની રોજીરોટી મેળવવા માટે અને અમને સુખરૂપ હોડીમાં ફિશિંગ કરી મચ્છીમારી કરીને અમારા લોકોનું ગુજરાન સારી રીતે ચાલે એવી પ્રાર્થના કરીને માં નર્મદાને વિનવણી કરવા માટે અને અમે આ કિનારેથી પેલા કિનારા સુધી દૂધનો અભિષેક કરીએ છીએ તથા 121 મીટરની ચુંદરી પણ અર્પણ કરીએ છીએ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।